નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 3માં વિષય છે ગણિત ગમ્મતની પાઠ્ય, જેમાં આપણે આગળના વિડીયોમાં પેજ નંબર 3 સુધીનો અભ્યાસ કરેલો હતો. તો ચાલો બધા જ વિદ્યાર્થીઓ પોતાનું ગણિત ગમ્મતનું પુસ્તક, પેન્સિલ, ઇરેઝર, સ્કેલ આ બધી વસ્તુ સાથે રાખશે. તો આજે આપણે ટપકામાંથી અલગ અલગ પેટર્ન બનાવવાની છે, તો હું તમને શીખવું તે રીતે તમારે પણ તમારી ગણિતના પુસ્તકમાં સરસ ડિઝાઇન દોરવાની છે. તો ચાલો બધાએ પોતાનું પુસ્તક ખોલી લીધું, એમાં પેજ નંબર 3. તો છેલ્લે આપણે શું જોયું હતું કે બે વિદ્યાર્થીઓ રંગોળી કરે છે, જેમાં મીનાક્ષીને ટપકા પરથી રંગોળી સરસ રીતે દોરતા આવડે છે. તેના પછી આપણે તમને જાતે પેટર્ન દોરવાનું કહેલું હતું, કે શું હતું કે અહીંયા ટપકાની મદદથી રંગોળી દોરેલી આપેલી છે અને બાજુમાં ટપકા આપેલા છે, તેમાં તમારે સ્કેલની મદદથી ડિઝાઇન દોરવાની હતી. તો બધાએ દોરવાનો પ્રયત્ન કર્યો જ હશે. ચાલો, તો અહીંયા શું કરેલા, કેવા આકારથી બનાવેલી છે? ત્રિકોણ આકારથી. ચાલો તો જો ઉપરની રંગોળી છે તે કેવી રીતે, તે હું તમને શીખવું છું. તો શું કરવાનું છે? તો કે આપણે અહીંયાથી લઈ અને આવી રીતે આઠડો કરવાનો છે. શું કરવાનું છે? આઠડો. પછી ત્યાંથી લઈ અને નીચેના બે ટપકામાં આઠડો કરવાનો છે અને ત્યાંથી ઉપર જોડી દેવાનું. તો આવી રીતે આપણી ડિઝાઇન બની જશે. ચાલો તેના પછી જોશું પેજ નંબર 4. તો તેમાં શું છે? તમારી જાતે બીજી ભાત બનાવો. શું કીધું છે? બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો, જુઓ કે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે જ્યારે કેટલાકમાં નથી. તો અહીંયા તમને દોરી અને બતાવેલું છે કે કેટલાક આકારમાં લીટી સીધી છે ને, અને કેટલાક આકારમાં લીટી સીધી નથી, એટલે કે તે હાથની મદદથી દોરેલા છે વળાંકવાળી લીટી. તો આપણે નીચે અહીંયા ટપકા આપેલા છે, આપણે સ્કેલની મદદથી અથવા તો સ્કેલના ઉપયોગ કર્યા વગર ડિઝાઇન દોરવાની છે. અહીંયા મેં દોરેલી છે પણ તે હું તમને શીખવું છું. તો ટપકા આપેલા છે, તો એમાં આપણે શું કરવાનું છે? તો કે રંગોળી બનાવવાની છે. તો આપણે પહેલાં આ તમને જે ફરકડી દેખાય છે તેની રંગોળી શીખશું. તો બીજી લાઇનમાં બીજો અને ત્રીજું ટપકું છે તેને આપણે સ્કેલની મદદથી જોડશું. પછી શું કરશું? તો કે ઊભી ચોથી લાઇનના બીજા ત્રીજા ટપકાને જોડશું. પછી શું કરશું? તો કે ત્રીજી લાઇનના બીજા ને ત્રીજા ટપકાને જોડશું. અને આવી રીતે સ્કેલ રાખી અને ત્રિકોણ આકાર બને એ રીતે આપણે ત્યાં જોડશું. તેના પછી ત્રીજી લાઇનનું બીજું, ત્રીજું અને ચોથા ટપકાને પેન્સિલ અને સ્કેલની મદદથી જોડી દેશું. પછી કઈ લાઇનમાં જોવો જોઈ? 1, 2, 3 અને 4 ચોથી લાઇનના ટપકા સાથે જોડશું. પછી આવી રીતે ક્રોસમાં કરશું. તેના પછી છે તો આપણે શું કરશું? આ બંને ટપકાને જોડી દેશું અને ચોથી લાઇનના ત્રીજા ચોથા ટપકાને જોડશું સ્કેલની મદદથી. એટલે શું બનશે? ફરકડીનું ચિત્ર બનશે. તેના પછી છે રંગોળી. તો કેવી છે? તો કે બીજી લાઇનના ટપકાનો ઉપયોગ કરી કેટલા ટપકાથી બનાવેલી છે? 4 ટપકાથી. કેટલા ટપકાથી? ઊભા 4 ટપકા અને આડા 4 ટપકા, બરોબર. તો કેવી રીતે છે? તો કે 2 ટપકાને જોડી દો. કઈ લાઇનના છે? બીજી ને ત્રીજી લાઇનના 6 નંબરના ટપકાથી આપણે જોડશું. પહેલાં 2 ટપકાને ઊભા, તેના પછીના ચોરસ આકાર આપણે બનાવવાનો છે.
બહીનો ચોરસ આકાર, તેની બાજુમાં વળી બીજા ચાર ટપકાને ઉપયોગ કરી અને શું બનાવવાનું છે? ચોરસ આકાર. તેના પછી કઈ લાઈન જોવાની છે? જો જોઈ, એક, બે, ત્રણ, ચાર ને પાંચ, એટલે ચોથી ને પાંચમી લાઈનના કેટલા નંબરના ટપકાને? છઠ્ઠા નંબરના ટપકાને શું કરશું? ચોરસ આકાર બને એ રીતે ચારેય ટપકાને પેન્સિલ અને મદદથી ચોરસ બોક્સ બનાવશું. તેવી જ રીતે તેની બાજુમાં ચાર ટપકા છે તેને પણ આપણે શું કરશું? તો કે જોડશું, અને વચ્ચે જે જગ્યા વહીથી ત્યાં પણ આપણે ટપકાને જોડી અને કેવો આકાર બનાવશું? ચોરસ. જેથી શું બનશે? તો કે સરસ રંગોળી બની જશે. જો જોઈ બધાને આવી રંગોળી બને છે, સરસ મજાના ચોરસ આકારથી બનાવેલી રંગોળી. તમે બીજી પણ બનાવી શકો છો. ચાલો તેના પછી આપણે બીજી બનાવશું. તો કે ચોરસ આકાર કેવી? પેન્સિલનો ઉપયોગ કર્યા વગર. તો પહેલાં શું કરશું? તો કે છેલ્લી ત્રણ લાઈન છે એના છેલ્લા ત્રણ ટપકાને જોડશું. આવી રીતે કરી અને ત્યાં શું કરશું? ગોળ મીંડું. છેલ્લા છેલ્લા ટપકામાં શું કરતું જવાનું છે? ગોળ રાઉન્ડ. તો આવી રીતે આપણી રંગોળી બની જશે. તેના પછીની રંગોળી જો, તેમાં શું છે? તો કે આડી લીટીઓની મદદથી બનાવેલી રંગોળી. તો કેવી રીતે કરશું? તો કે સૌથી પહેલાં આપણે લીટી છે એની બાજુનું બીજું ટપકું ત્યાંથી આપણે શરૂ કરશું. શું કરવાનું છે? તો કે આપણે બીસીડીનો એસ કરી એ રીતે કરવાનું છે. વળી નીચેથી ઉપર તરફ જવાનું છે. દરેક ડિઝાઇનમાં આવી રીતે જ કરતું જવાનું છે. પહેલાં નીચેથી, પછી કઈ સાઈડ જવાનું? ઉપરની સાઈડ. આવી રીતે ટપકાની મદદથી આપણે રંગોળી બનાવવાની છે. ચાલો તેના પછી શું કરવાનું? તો કે વળી પાછું નીચેનું ટપકાનો ઉપયોગ કરીને બનાવશું. ઉમા એસ થતો તો આમાં શું થશે? મૂળાક્ષર અડ. આવી રીતે સાવ સરળ છે. સરસ મજાની આવી રીતે રંગોળી બનાવવાની છે. ચાલો હવે આપણે જોશું પેજ નંબર પાંચ. તો પેજ નંબર ચારમાં મેં દોરેલી છે તેવી રીતે તમારે રંગોળી ત્યાં દોરવાની, અને તમને બીજી કોઈ રંગોળી આવડતી હોય તો તમે તે પણ ત્યાં દોરી શકો છો. પેજ નંબર પાંચ પર શું આપેલું છે? કે તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે નીચે આપેલા બિંદુઓની ગોઠવણીનો ઉપયોગ કરો. નીચે તમને બિંદુઓ દોરેલા આપેલા છે, તેમાં આપણે આકારો દોરવાના છે. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, કોઈ પણ આકાર તમે દોરી શકો છો. અહીંયા હું તમને પાંચ આકાર શીખવું છું. તમે તે સિવાયના બીજા આકારો પણ ત્યાં દોરી શકો. ચાલો પહેલાં શું કરેલું છે જોવો જોઈ. તો કે આપણે ચોરસ આકાર શીખશું. કેવી રીતે? તો કે પહેલી ત્રણ લાઈનના ત્રણ ટપકાનો ઉપયોગ કરીને પહેલાં ઊભી લીટી કરશું, તેના પછી આડી લીટી કરશું, પછી બીજા ત્રણ ટપકાને જોડી અને વળી ઊભી લીટી, અને પછી નીચે ત્રણેય ટપકાને જોડશું, એટલે કેવો આકાર બની જશે? ચોરસ આકાર બની જશે. ચાલો તેના પછી બીજો આકાર બનાવશું, લંબચોરસ. તો કે પહેલી ત્રણ લાઈન છે એના છેલ્લા ચાર ટપકાની મદદથી, તો કે ઊભા ત્રણ ટપકા લેશું અને આડા ચાર. તો પહેલા સ્કેલની મદદથી તેને જોડશું, પછી ઊભા ચાર ટપકા છે તેને જોડશું. તેના પછી વળી ઊભા ત્રણ ટપકા જોડશું અને નીચે આપેલા ચાર ટપકાને જોડી દઈશું. આવી રીતે આપણો કયો આકાર બનશે? લંબ ચોરસ આકાર બની જશે. પછી વચ્ચે આપણે બનાવશું શું છે જો જોઈ. એ આકારને કેવો કહેશું?
षटकोण शू बनावशु षटकोण तो पेला कोई पण चार टपका ने जोड़शु स्केल नी मदद थी चार टपका आपणे जोड़शु पछी तेनी वच्चे त्रण लीटी छोड़ी देशु टपकानी त्रण हरोळ ने छोड़ी अने वड़ी पाछा आपणे चार टपका ने स्केल नी मदद थी जोड़ीशु ઉપરના પાંચ ટપકા જોડશું તેવી જ રીતે વચ્ચે ત્રણ હરોળ છોડી અને પછી પાંચ ટપકાને સીધી લીટી બનાવશું હવે શું કરશું તો કે ત્રાસી લીટી જે આપણે ટપકાને જોડ્યા હતા ત્યાં સ્કેલ રાખી અને ત્રણ ટપકા રાખી અને ત્રાસી લીટી દોરશું તેવી જ રીતે નીચેની સાઈડથી ત્રણ ટપકાને જોડી અને ત્યાં ખૂણો બને એવી રીતે દોરશું તેની બાજુમાં પણ આપણે ત્રણ ટપકાને જોડશું ત્રાસી લીટી બને તે રીતે ત્રણ ટપકા જોડવાના તો કયો આકાર બની ગયો ષટકોણ ચાલો તેના પછી બનાવશું ત્રિકોણ આકાર તો તેમાં આપણે કેટલા ટપકાની મદદ લેશું ગણો જોઈ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો કે છે લીટી છે એના સાત ટપકાને આપણે જોડશું પછી સ્કેલને ત્રાસી લીટી જોડશું કેવી રીતે કેટલા ટપકા લેશું ચાર ટપકા અને સ્કેલથી જોડી અને ત્રાસી લીટી દોરશું તેવી જ રીતે આપણે જમણી બાજુ ચાર ટપકા લઈને ત્રાસી લીટી દોરશું તો કયો આકાર બનશે ત્રિકોણ આકાર બનશે ચાલો તેના પછીનો બાજુમાં એક કેવી રીતે આકાર બનાવશું તો કે કોઈ પણ ત્રણ ઊભી લીટી ને સ્કેલની મદદથી જોડશું તેની વચ્ચે ત્રણ હરોળ છોડી અને બીજા ત્રણ ટપકા સાથે જોડશું અને તેને બીજા ત્રણ ટપકા સાથે જોડી અને આડી લીટી દોરશું અને પછી ઉપરની સાઈડ ત્રણ ટપકાની મદદથી ત્રાસી લીટી દોરશું તેવી જ રીતે બીજી સાઈડ પણ આપણે ત્રાસી લીટી દોરશું જેથી આપણો આકાર આવો બનશે તમે આ સિવાયના બીજા આકારો પણ બનાવી શકો છો ચાલો તેના પછી નીચે જો શું કીધું છે કે લંબચોરસ અને લંબચોરસ બનાવવા માટે આ આકૃતિને પૂર્ણ કરો અહીંયા તમને અમુક અમુક લીટી દોરેલી આપેલી છે એટલે આકૃતિ કેવી છે અધૂરી છે આપણે આકૃતિને પૂર્ણ કરવાની છે કયો આકાર બને તે આપણે જોવાનું છે ચાલો પહેલામાં જો જઈ પહેલા ચિત્રમાં તો કે એક આડી લીટી અને એક ઊભી લીટી આપેલી છે હવે તેમાંથી આપણે આકાર બનાવવાનો છે તો કેવો આકાર બનશે તો કે ચોરસ અને લંબચોરસ બનાવવાના કેવા આકાર બનાવવાના છે કાં તો ચોરસ ને કાં તો લંબ ચોરસ તો આમાં કેવો બનશે જો જોઈ તો કે આપણે પહેલા જે લીટી અધૂરી છે ત્યાંથી ત્રણ ટપકાને સ્કેલની મદદથી જોડશું પછી નીચે છે ટપકા જોડી અને આકાર પૂરો કરશું તેથી કેવો આકાર બન્યો ચાલો કોણ કહેશે લંબ ચોરસ આકાર કેવો બન્યો લંબ ચોરસ ચાલો તેના પછી ત્રાસી લીટી આપેલી છે બે અને આપણે શું કરવાનું છે આકૃતિને પૂર્ણ કરવાની છે તો આપણે શું કરશું તેવી ત્રાસી લીટી જેવી ઉપર આપેલી છે બે એવી જ બે ત્રાસી લીટી આપણે નીચે દોરશું ચાલો તો સ્કેલની મદદથી આપણે ત્યાં કેટલા ટપકાના ચાર ટપકાને મદદથી ત્રાસી લીટી દોરશું હવે બીજી બાજુ પણ આપણે સ્કેલની મદદથી કેવી લીટી દોરશું ત્રાસી લીટી દોરશું જેથી આપણો આકાર બની જશે તેના પછી નીચે જુઓ તેમાં શું આપેલું છે તો કે અધૂરી આકૃતિ આપેલી છે કેટલા ચાર ટપકા બંને બાજુ ચાર ચાર ટપકાનો ઉપયોગ કરી અને શું કરેલું છે લીટી દોરેલી છે હવે તેની સામેની સાઈડ આપણે ચાર ટપકા છે તેને સ્કેલની મદદથી જોડશું અને નીચેની બાજુ પણ ચાર ટપકા છે તેને સ્કેલ રાખી અને જોડી દેશું જેથી કેવો આકાર બનશે ચાલો કહો જોઈ ચોરસ આકાર કેવો ચોરસ
इने चौरस आकार केम कहवाय छे खबर छे? तो केने चार खूणा होय छे अने तेने चार बाजू आपेली होय छे, बधी बाजू सरखो होय छे चौरस आकार। तेना पछी मां जो तो के ऊभी त्रण टपका नी मदद थी जोड़ेली छे लीटी, अने नीचे नी जे लीटी छे तेमां केटला टपका छे? तो के छ टपका छे। तेने हवे आपणे ऊपरनी साइड त्रण टपका साथे जोड़शुं अने ऊपर जे टपका आपेला छे तेने स्केलनी मदद थी जोड़ी अने आकृति पूर्ण करशुं। केवो आकार बनशे? लंबचोरस आकार बनशे। तेना पछी छे तो एमां त्रण लीटी त्रण टपकानी मदद थी लीटी दोरेली छे। तो आपणे तेनी बन्ने बाजुनी साइड त्रण त्रण टपका छे तेने स्केलनी मदद थी जोड़ी अने आकृति पूर्ण करशुं, अने नीचे पण त्रण टपका छे तेने जोड़शुं। केवो आकार बने से जोजोय चोरस। अहीं जे आपेलू छे ते तमारे जाते बनावानुं छे। केवो आकार बने छे ते जोवानुं छे। चालो तेना पछी पेज नंबर 6 तेमां शुं कीधेलू छे कि नीचे आपेला बिंદુઓની ગોઠવણીમાં નીચેના વસ્તુઓના ચિત્ર દોરો। નીચે તમને આખા પેજમાં બિંદુ દોરેલા આપેલા છે, એટલે કે ટપકા કહી શકો અથવા મીંડા પણ કહી શકો। તો તેની મદદથી આપણે વસ્તુ દોરવાની, કઈ કઈ દોરવાની છે? તો કે આગળ તો આપણે કોઈ પણ વસ્તુ દોરતા ગમે તે આકાર દોર્યા, પણ અહીંયા આપણને નામ આપેલા છે તે જ વસ્તુ અહીંયા આપણે દોરવાની છે। કઈ કઈ? પતંગ દોરવાની છે, હોળી દોરવાની, પાંદડું, તારો, ફૂલ અને માટલું, આટલી વસ્તુ દોરવાની છે। તો ચાલો પહેલા આપણે બધા હાથમાં સ્કેલ ને પેન્સિલની મદદથી આપણે દોરશું। જો જે કઈ લીટી છે? તો કે પહેલી, બીજી અને ત્રીજી લાઇનમાં આવી રીતે ક્રોસમાં આપણે લીટી દોરશું। સ્કેલને આડી રાખી અને ત્રાસી લીટી દોરશું। શું બનાવવાની છે? પતંગ। તેવી જ રીતે બીજી બાજુ ત્રણ ટપકાની મદદથી ત્રાસી લીટી દોરશું। હવે શું કરશું? તે ચોરસ આકાર બને તે રીતે આપણે ત્રણ ત્રણ લીટીને જોડશું બંને સાઈડ। બની ગઈ પતંગ। હવે નીચે આપણે પતંગ જોઈ હોય તો નીચે પણ એક કેવો ત્રિકોણાકાર જેવો ભાગ હોય, તો ત્યાં પણ આપણે બબે ટપકા જોડી અને પતંગનું ચિત્ર બનાવશું અને બે સાઈડને ત્રણ ટપકા મદદથી જોડશું। કયું ચિત્ર તૈયાર થયું? પતંગ। તેના પછીની આપણે પાંદડું દોરશું। તો પાંદડું છે તેમાં શું કરશું? ત્રણ ચાર ને પાંચ, પાંચ ટપકાની મદદથી આપણે ત્રાસી લીટી દોરશું, બરોબર? હવે શું કરશું? એને બે સાઈડ ત્રણ ત્રણ ટપકાની મદદથી ત્રાસી લીટી દોરશું આ રીતે। પછી શું કરશું? તો કે વળી ત્રણ ટપકા લઈ અને સ્કેલની મદદથી જોડશું બંને સાઈડ, અને નીચે ખૂણો બને એ રીતે ત્રાસી લીટી ત્રણ ત્રણ ટપકાની મદદથી દોરશું, અને વચ્ચે જે લીટી છે તેને આપણે શું કરશું? ત્રાસી ત્રાસી દોરશું સ્કેલની મદદથી આવી રીતે ત્રણ ત્રણ ટપકા જોડશું, એટલે કેવી લીટી બનશે? ત્રાસી લીટી બની જશે। અને શું બનશે ચિત્ર આપણું? પાંદડાનું ચિત્ર બનશે। તેના પછી શું દોરવાનું છે? ફૂલ। તો તે આપણે સ્કેલની મદદ વગર દોરશું વચ્ચે કેટલા ટપકાની મદદથી? ત્રણ ત્રણ ટપકા આવી રીતે એક ટપકું વચ્ચે રહેવું જોઈએ। ચારે બાજુ તેના પાંદડા આપણે દોરીશું,
તમારે આવી રીતે ત્યાં દોરવાનું છે. તેના પછી ત્રણ આપણે દોર્યા, શું દોર્યું? પતંગ, પાંદડું અને ફૂલ. હવે શું દોરવાનું છે? હોડી, તારો અને માટલું. તો હોડી તો બધાએ જોઈ છે ને, સરસ મજાની બેસવાની મજા આવે ને હોડીમાં. તો પહેલા આપણે આડી લીટી દોરશું, કેટલા ટપકાની મદદથી? એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ, છ ટપકાને જોડી અને શું બનાવશું? આડી લીટી. પછી બે સાઈડ ઈ ટપકાને બબે ટપકા જોડી અને ત્રાસી લીટી દોરશું, જમણી અને ડાબી બે સાઈડના. હવે શું કરશું? એને ચાર ટપકા છે તેને સ્કેલની મદદથી જોડી દેશું. હવે શું છે, ઉપર કેવો આકાર હોય? ત્રિકોણ આકાર હોય ને, તો તે આપણે ત્રણ ટપકાની મદદથી દોરશું. અને એક ઊભી લીટી દોરશું, કેટલા ટપકાની મદદથી? ચાર ટપકાની મદદથી. આવી રીતે આપણે હોડીનો આકાર બની જશે. તેના પછી સ્ટાર છે, તો તે સાવ સરળ છે. કેવી રીતે? તો કે ત્રણ ટપકાને જોડી, પછી નીચેના ત્રણ ટપકાને જોડી દેશું. બે આડી લીટી દોરી, ત્રણ ટપકા જોડી, અને પછી શું કરશું? તો કે જે ત્રણ ટપકાને આપણે જોડ્યા તે લીટીથી ઉપરની તરફ ટપકા સાથે જોડી દેશું બંને બાજુ, એટલે ત્રિકોણ આકાર બની ગયો ઉપરની સાઈડ. તેવી જ રીતે નીચેની સાઈડ આપણે ટપકા સાથે જોડી, એટલે બીજો ત્રિકોણ બનશે. એક ઉપરની સાઈડ ત્રિકોણ ને એક નીચેની સાઈડ, જેથી આખું ચિત્ર શેનું બનશે? સ્ટારનું. હવે શું દોરવાનું છે? માટલાનું છે. ચાલો, તો તે પણ શું છે? તો કે પહેલા ત્રણ લીટી છે, ત્રણ આ સાઈડ લેવાના છે અને ત્રણ આ સાઈડ. હવે પહેલા આપણે ઉપરનો ભાગ દોરીએ, તો કેટલા ટપકા છે ગણો જોઈ. એક, બે, ત્રણ ને ચાર. ચાર ટપકાની મદદથી આપણે આડી લીટી કરશું, તેને બે ટપકાની મદદથી ત્રાસી લીટી કરશું બંને સાઈડ. પછી શું કરશું? તેને બે ટપકા છે તે બંનેને જોડી દેશું, અને ત્યાંથી એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ, છ ટપકાની મદદથી શું કરશું? ગોળ રાઉન્ડ. વચ્ચે કેટલા ટપકા રહેવા જોઈ? ચાર ટપકા વધશે વચ્ચે. એટલે આવી રીતે આપણો કયો આકાર બનશે? માટલું બની જશે. તો આજના વિડીયોમાં આપણે શું શીખા? તો કે બિંદુઓની મદદથી અલગ અલગ આકારો શીખા ને કેવી રીતે બની શકે. અધૂરા આકાર હતા તેને આપણે પૂર્ણ કર્યા, બીજી ડિઝાઇન શીખી. તો તમારે પણ તમારા પુસ્તકમાં સ્કેલ પેન્સિલની મદદથી આ બધી ડિઝાઇન આકારો બધું કરવાનું છે, અને વ્યવસ્થિત લેસન દરરોજ કરવાનું છે સારા અક્ષરે. અને લેસન લખવાનું જ નથી, સાથે પાકું કરવાનું પણ છે. તો જે મેં આજે કરાવ્યું સરસ, તમારે તેનો અભ્યાસ કરવાનો છે. આવા આકારો પુસ્તકમાં દોરી લેજો, અને તમને એના સિવાયના બીજા આકારો કે રંગોળી આવડતી હોય તો તે પણ તમે ત્યાં દોરી શકો, અથવા તો બુકમાં પણ અલગ અલગ ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. હવે પછીના વિડીયોમાં આપણે આગળનો પાઠના અભ્યાસ કરશું. ધન્યવાદ.